राजकोट शहर में समस्त वाली मंडल आज जिला शिक्षण अधिकारी कचेरी खाते रजूआत करवा माटे पहुंच्यो हतो, जेमां शालाओ द्वारा वालीओने शिक्षण फी भरवा माटे दबाण करता होवानो अनेक शालाओ द्वारा वालीओने फी भरवा माटे नोटिस आपी रह्या छे अने तेવી રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શાળાઓ દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી નથી અને વાલીઓએ આવા કોઈ પુરાવા આપ્યા નથી જેથી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। सामान्य रीते फी भरवा माटे खोटू दबाण न थाय, ए उपरांत बाळकों ने जे रीते ऑनलाइन एज्युकेशन अथवा तो ऑफलाइन जे रीते आपवानुं सरकार नक्की करे ए रीते एज्युकेशन मेळववामां कोई प्रॉब्लम न थाय, ए मतलबनी राजकोट वाली मंडळे आजे रजूआत करी छे। आ रजूआत ध्यान लईने जे शाळाओ आ रीते कोई दबाण करता होय के बाळकोना शिक्षणमां विक्षेप पाड़े फीना कारणे, एनी सामे कार्यवाही करवामां आवशे। હાલમાં પણ અમારી ટીમો દ્વારા રાજકોટની શાળાઓમાં ચકાસણી ચાલુ જ છે। અમે છેલ્લા 3 દિવસમાં 15-1 જેટલી શાળાઓની મુલાકાત અને લઈને અમને જાણ કરી છે। આજે પણ અમારી ટીમો ફિલ્ડમાં છે। અમે 5.5 મહિના પહેલાં લેખિતમાં ફરિયાદ આપેલી છે અને એના ઉપર કોઈ પગલાં ન લેવાના એટલે અમારે કલેક્ટરમાં જવું પડ્યું। હવે કલેક્ટરમાં અમને બોલાવ્યા, અમારે રજૂઆત સાંભળી, પછી કોઈ જવાબ ન આવ્યો, અમને કોઈ પ્રત્યુત્તર આવેલો જ નથી, એટલે અમે આરટીઆઈ કરી તો આરટીઆઈમાં મને એમ કહેવામાં આવ્યું કે હજી તપાસ ચાલુ છે 3.5 મહિના પછી। પછી મેં અપીલ કરી તો ડીઈઓ સાહેબમાં જ અપીલ અધિકારી છે, ડીઈઓ સર, અપીલ અધિકારીએ એમ કીધું જ્યાં સુધી તપાસ ચાલુ હોય ત્યાં સુધી અમે કંઈ માહિતી આપી ન શકીએ। તો 5.5 મહિનાથી હજી તપાસ જ ચાલુ છે તો અમારા બાળકો કેટલા 12માં કે ગ્રેજ્યુએટ થઈ જાય પછી તમારી તપાસ પૂર્ણ થશે? અને અમારા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોનું જે લિટરેચર આવે છે વર્કશીટ ને એ બધું એ પહેલાં વોટ્સએપમાં મોકલતા હતા, હવે એ બંધ કરી દીધું છે। જેણે ફી નથી ભરી એને બંધ કરી દીધું છે અને જેણે ફી ભરેલી છે એને અલગ માધ્યમથી દેવામાં આવે છે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા। ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત બોર્ડ 12 ની પરીક્ષા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના હિતમાં